नमस्कार मित्रों, टोटेक गुजराती में आपनु स्वागत छे। मित्रों, आज आपणे वात करशुं के सामाजिक समाचार पत्रों में के तमे मोबाइल नी नोटिफिकेशन में वाँच्युं छे के एरबेग कम्पलसरी थई गई छे, तो एना ऊपर ज आजनो ज आपणो वीडियो छे। एमां आपणे पहेला जोईशुं के पहेला शुं नियम हतो, हवे शुं छे नवो नियम, एटले नियममां कंई सुधारो आव्यो छे के नहीं, ते क्यारथी लागू पड़शे आ बाबतनो नवो नियम, અને ભવિષ્યમાં સરકાર દ્વારા ફરજિયાત સેફ્ટી ડિવાઇસને લગતા કયા કયા નિયમ હોઈ શકે છે તે પણ હું તમને આ વિડીયોના અંત સુધીમાં કહી દઈશ। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। મિત્રો, જ્યારે આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ ત્યારે આપણે પૂરેપૂરી સાવધાની સાવચેતીથી ચલાવીએ છીએ, તેમ છતાં એટલે આપણે સાવધાની સાવચેતી હોવા છતાં અથવા તો બે સામેવાળાની બેદરકારીથી એક્સિડન્ટ સર્જાઈ શકે છે। આ એક્સિડન્ટ એટલે કે અકસ્માત ઓછા સર્જાય એના માટે ઓટોમોબાઈલ કંપની દ્વારા અમુક ગાડીઓમાં અમુક ફીચર એટલે કે સેફ્ટી ફીચર્સ પ્રોવાઈડ કરેલા હોય છે, પરંતુ તેમ છતાં એક્સિડન્ટ આપણે જોઈએ છીએ સમાચાર પત્રોમાં, ન્યૂઝમાં બધે કે એક્સિડન્ટના આંકડાઓ ખૂબ જ ચિંતાનો વિષય હોય છે। તો એના માટે સરકારશ્રી દ્વારા નવા નવા નિયમો એવા કમ્પલસરી કરવામાં આવે છે જેથી કરીને સેફ્ટી ફીચર્સ બધાને લાગુ પડે, જેથી કરીને એક્સિડન્ટ ઓછા થાય। તો આજનો વિડીયો એરબેગ ઉપર છે કે એરબેગ દ્વારા તમે જો ઇનકેસ એક્સિડન્ટ થાય તો તમારો જીવ ના ગુમાવાય એના માટે એરબેગ પ્રોવાઈડ કરેલી હોય છે। તો એરબેગમાં શું નિયમમાં ચેન્જ આવ્યો છે અથવા જે નિયમ શું હતો એ બાબતનો આ વિડીયો છે, તો જોઈએ આપણે। તો એમાં વાત કરી કે પહેલાં શું નિયમ હતો કે એરબેગને લઈને સરકાર સીધો પહેલાં જે નિયમ હતો એની વાત કરી લઈએ। તો July 1, 2019 ફરજિયાત ડ્રાઈવર એરબેગનો નિયમ હતો, એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા જે એના રૂલ્સ છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના અંતર્ગત ફરજિયાત ડ્રાઈવરે એરબેગ વાળી કાર હોવી જોઈએ એનો નિયમ બહાર પાડેલો હતો। પરંતુ હવે એ નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ હાઈવે એટલે કે MORTH દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989ના એમેન્ડમેન્ટ પસાર કર્યું છે, જેમાં સુધારો કરવામાં આવ્યો છે કે ફ્રન્ટ પેસેન્જર એરબેગ મેન્ડેટરી ફોર ઓલ ન્યૂ કાર્સ ફ્રોમ April 1, 2021। એટલે કે ફ્રન્ટ પેસેન્જર મળે કે હવે ડ્રાઈવરની જોડે તો એરબેગ હોવી જ જોઈએ, પણ સાથમાં બેઠેલા પેસેન્જરને પણ એરબેગ કમ્પલસરી હોવી જોઈએ, જે આ સુધારો કહેવા માંગે છે। વધુમાં આ સુધારો એમ કહે છે કે જ્યાં સુધી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે BIS દ્વારા કોઈ સ્પેસિફિકેશન બહાર ના પાડવામાં આવે ત્યાં સુધી AIS 145 એટલે કે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડના સેફ્ટી નોર્મ્સને અનુરૂપ આ ફ્રન્ટ પેસેન્જર એરબેગ હોવી જોઈએ, એટલે કે એના સેફ્ટી નોર્મ્સ મુજબનું બનેલું હોવું જોઈએ। ક્લિયર? ક્યારથી લાગુ પડશે આ નવો નિયમ અને કોને લાગુ પડશે તે, તો 1 એપ્રિલ 2021 નવા મોડલ પર, એટલે જે કોઈ હવે મેન્યુફેક્ચરર કંપની જે છે જેમ કે સુઝુકી ગણીએ, હ્યુન્ડાઈ ગણીએ કે મહિન્દ્રા ગણીએ કે ટાટા, આ બધી જેટલી મેન્યુફેક્ચર કંપની જે એ 1 એપ્રિલ 2021 જે હવે નવા મોડલ બનાવવાની હોય તો એમના માટે 1 એપ્રિલ 2021 ડેટ આપી દે, અને જો એક્ઝિસ્ટિંગ મોડલ જે એટલે કે રનિંગ મોડલ જે ચાલે છે, જેમ કે તે સુઝુકીની વાત કરીએ તો તમારી બ્રેઝા છે, પછી અલ્ટો છે, વેગેનર છે, હ્યુન્ડાઈ i20 i10, આ બધે રનિંગ મોડલ પર 31 ઓગસ્ટ 2021 સુધીનો ટાઈમ આપ્યો છે કે ત્યાં સુધીમાં ફ્રન્ટ પેસેન્જર એરબેગ ફિટમેન્ટ કરાવવી જરૂરી છે। એટલે આ ડેટ ખાસ ધ્યાન રાખજો કે જો નવું મોડલ તમે લેતા હોય 1 એપ્રિલ 2021 પછીનું, તો તમને એમાં ફરજિયાત આગળના બંને એટલે કે ડ્રાઈવર પ્લસ પેસેન્જર માટે બંનેને એરબેગ કમ્પલસરી થઈ જશે, અને જો તમારી પાસે જૂનું હોય તો 31 ઓગસ્ટ સુધીમાં એને ફિટમેન્ટ કરાવી લેવું પડશે। બીજી વાત કરીએ કે ભવિષ્યમાં સરકાર દ્વારા સેફ્ટી માટે ફરજિયાત ડિવાઇસ કયા કયા હોઈ શકે, એટલે જો ઇનકેસ તમે નવી ગાડી લેવાનું વિચારતા હોય તો ખાસ કરીને તમને એ કહી દઉં કે ABS એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર્સ એટલે કે પાર્કિંગમાં તમને સેન્સર, રિયર પાર્કિંગ માટેના સેન્સર્સ માટે જે અત્યારે નવી ગાડી અમુક અમુક ગાડીઓમાં હોય છે, તે ફ્રન્ટ ઓક્યુપન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર એટલે જે તમે જ્યારે બેસો છો ત્યારે જે સીટ બેલ્ટ રિમાઇન્ડર વાગે છે ટું 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 કરીને,
હવે તમારી બાજુના પેસેન્જર માટે પણ એ કમ્પલસરી થઈ શકે છે. હાઈ સ્પીડ એલર્ટ સિસ્ટમ, જો તમારી ગાડી ઓવર સ્પીડ જતી હોય તો એની માટે એલર્ટ સિસ્ટમ કમ્પલસરી થઈ શકે છે. AEB ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, આગળનું વાહન જોડે તમારી બ્રેક જો કોઈ ડિસ્ટન્સ સાથે તમારું ધ્યાન ના રહ્યું તો ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ એ નવું ફીચર્સ છે તે પણ કમ્પલસરી થઈ શકે છે. અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, એટલે આ બધા જ સેફ્ટી ફીચર્સ છે જે ગાડીમાં તમારે જેમ કે જેમ બને તેમ ઓછા એક્સિડન્ટ થઈ શકે એના માટે આ છે. તો ક્લિયર મિત્રો, તો આ જે તમે નવી ગાડી લેવાનું વિચારતા હોય તો આ ખાસ કરીને આ બધા સેફ્ટી ફીચર્સ હોય તો એ તમારા માટે સારું રહેશે, જેથી કરીને તમે ભવિષ્યમાં કોઈ તકલીફ પડે નહીં, એટલે કે અલગથી તમારે ફિટમેન્ટ કરાવવું પડશે નહીં. ક્લિયર? તો આશા રાખું મિત્રો કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ, અને લેટેસ્ટ વિડીયો માટે પણ નોટિફિકેશન લેવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ.